नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनों ऑनलाइन गुजरात न्यूज में। हूँ रिपोर्टर कौशिक। आजादी का अमृत महोत्सव अंतर्गत एवोर्ड विधि अर्पण समारोह भव्यति भव्य अमदावाद ओढ़व विस्तार में आयोजन करूँ, जेमा अनुसूचित जाति कल्याणक हस्तकना एवोर्ड जे छे ते समाजना अग्रणीओ तथा सामाजिक संस्थाओं ने आपवामां आव्यो छे। एवोज एक एवोर्ड अखिल गुजरात वाल्मीकि विकास संघ ने आपवामां आव्यो छे। महात्मा गांधी एवोर्ड थी आ संस्था ने जे छे ए सम्मानित करवामां आव्यो छे। अपनी साथे हाल संस्थाना ट्रस्टीओ श्री મહેન્દ્રભાઈ પરમાર તથા મધુભાઈ પરમાર હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશેની અને એમની સંસ્થાની પ્રવૃત્તિ વિશે આપશે। થેન્ક યુ। નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મહેન્દ્ર પરમાર, પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી અખિલ ગુજરાત વાલ્મીકિ વિકાસ સંઘ। સાહેબ, આજે આ મહાત્મા ગાંધી એવોર્ડથી આપને સન્માનિત કરવામાં આવ્યા છે, શું જણાવવા માંગશો? કેવો હર્ષો ઉલ્લાસ આનંદ? સાહેબ, અમારી આ સંસ્થા લગભગ અમે 2001માં ચાલુ કરી હતી, ફકીરભાઈ સ્વર્ગસ્થ ફકીરભાઈ વાઘેલાના સાનિધ્યમાં। ત્યારથી માંડીને આજ સુધીમાં અમે જુદા જુદા કાર્યક્રમો કર્યા, આ વાલ્મીકિ સમાજના ઉત્કર્ષ માટેના, વ્યસનોના મુક્તિ માટેના, વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે એના માટેના, અને આ વાલ્મીકિ મહાત્મા ગાંધી એવોર્ડ જે મળ્યો એનાથી અમારો સમાજ, ખાસ કરીને અમારું ટ્રસ્ટી મંડળ, જે આખા ગુજરાતનું ટ્રસ્ટી મંડળ છે, એ ટ્રસ્ટી મંડળ અને આખો સમાજ ખૂબ જ ખુશી અને લાગણી અનુભવે છે। કેવી કેવી પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા કરવામાં આવી, ક્યારે સ્થાપના થઈ હતી, સંસ્થા વિશેની માહિતી આપો? અમે સાહેબ લગભગ 2001ની અંદર ફકીરભાઈ વાઘેલા ઈશ્વરભાઈ મકવાણાના સાનિધ્યમાં આ સંસ્થાની શરૂઆત કરી હતી। ત્યારથી માંડીને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા, પછી ડૉક્ટરો જે બન્યા હોય વાલ્મીકિ સમાજના, તો સમગ્ર ગુજરાતના ડૉક્ટરોને એકત્રિત કરીને એમને એવોર્ડ આપવાનો, સન્માનિત કરવા। પછી પહેલો કાર્યક્રમ અમારો, અમારા ગાયક હતા કરશનભાઈ સાગઠિયા, અને એક ગોલ્ડ મેડલ છોકરી આવી હતી લગભગ સુરત યુનિવર્સિટી સુરત બાજુથી, એનું અમે સન્માન કર્યું હતું। અને આવી રીતે અમે પહેલો કાર્યક્રમ કર્યો, કરશન સાગઠિયાનું રાજ્ય સરકારે સન્માન નહોતું કર્યું, એના પહેલાં અમે એનું સન્માન કર્યું। એ પછી વિવિધ સાધુ સંતો, ગાદીપતિઓ, અમારા સંતો મહંતો હતા, એ લોકોને બોલાવીને એમનું સન્માન કર્યું, અને તેઓને અમે કહ્યું કે ભાઈ આપશ્રી દ્વારા, સમાજમાં આપણા શિષ્યો દ્વારા શિક્ષણનો વ્યાપ વધે, દારૂનું દૂષણ બંધ થાય, એ રાતના પ્રયત્નો આપણે બધાએ સાથે મળીને કરવા જોઈએ। આ સિવાય જે ડાકોર ચાલતા જતા હોય, અંબાજી પગપાળા ચાલતા જતા હોય, જે ટેન્ટ નાખે છે, સેવા કરે છે, આ લોકોની પણ અમે કદર કરીને, એમની સેવાને કરીને અમે પ્રમાણપત્ર અને એવોર્ડ આપ્યા હતા। અમે બે એવોર્ડ આપતા હતા, એક દલિત સમાજનો એવોર્ડ, કોઈક સારું કામ કર્યું હોય એને, અને એક વાલ્મીકિ સમાજમાંથી એવોર્ડ આપતા હતા, જે એક સારું કર્યું કામ કર્યું હોય એને। આની અંદર અમે કોઈ પણ પક્ષપાત કે કોઈ પાર્ટી કંઈ લાવતા નહોતા, પણ આ રીતે વિદ્યાર્થીઓનું સન્માન કરીને, વિદ્યાર્થીઓના ટ્યુશન ક્લાસ કરાવતા હતા, 11માની 12માની પરીક્ષા હોય, 10માં 12માની, એટલે અમે એના ટ્યુશન ક્લાસ કરાવીને 2 દિવસ સવારે વહેલા બોલાવીએ, સાંજે ભોજન કરાવીને એ લોકોને અમે છૂટા કરતા હતા। કાર્યક્રમ જે યોજાયો અને આ એવોર્ડ મળ્યો છે, હવે તમે સમાજને આ કાર્યક્રમ થકી શું માહિતી આપશો? અમે સમાજને એ જ કહેવા માગીશું સાહેબ કે આ જે કાર્યક્રમ અમે સમાજ માટે કરતા હતા અત્યાર સુધીમાં, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના, સમાજમાંથી વ્યસનો દૂર કરવાના, સામાજિક દૂષણો જે છે એને દૂર કરવાના, અને આ કામ કર્યું એટલે આપણને આ એવોર્ડ મળ્યો છે। તો આવા સારા કામ આપણે કરતા જ રહીએ, અને સમાજને પણ અમે એ કહેવા માગીએ છીએ કે આવું સારું કામ આપણે જ્યારે પ્રોત્સાહિત કરતા હોય તો આવા સારા કામ આપણે કરવા જોઈએ। ગુજરાત સરકાર તરફથી પણ તમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, એમનો કેવી રીતે આભાર માનો? ગુજરાત સરકારમાં સાહેબ આમ તો કહું તો હું છેલ્લા 3-4 વર્ષથી ભરતો હતો, આપણે કોઈને કહેતા નહોતા, આજે પણ કોઈને કહ્યું નથી, પણ 3-1 વર્ષ પછી મારો આ નંબર એવોર્ડમાં લાગ્યો છે, એનું અમને આનંદ થાય છે, ખૂબ જ આનંદ થાય છે। કારણ કે અમે જે કર્મ કર્યું છે, અમે સંસ્થા દ્વારા અને કોઈ પણ પાસેથી રૂપિયો લીધા વગર, ડોનેશન લીધા વગર, અમારી સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા જ પૈસા ઉઘરાવીને અમે આ કાર્યક્રમ કરતા હતા, જે કાર્યક્રમ લગભગ 1.5 લાખનો થતો હતો। સંસ્થાના ટ્રસ્ટીઓ જુદા જુદા જિલ્લા વાલ્મીકિ જિલ્લામાંથી, તાલુકામાંથી આવતા હતા, અને આ ટ્રસ્ટીઓ દ્વારા એ ત્યાંથી સંખ્યા આવતી હતી, અને એના દ્વારા 2-1 હજાર લોકો ભેગા કરીને અમે આ કાર્યક્રમ કરતા હતા। તો એના કારણે પણ અમને ખૂબ જ આનંદ થયો છે કે અમારા કર્મનું ફળ સંસ્થાના મિત્રોએ જે કામ કર્યું છે, જે ટ્રસ્ટી મંડળે કામ કર્યું, જે કાર્યકર્તાઓએ કામ કર્યું, એનું ફળ અમને મળ્યું છે। ગુજરાત સરકારને કેવો આભાર માનશો? સાહેબ, ગુજરાત સરકારનો તો જેટલો આભાર માની એના માટે અમારી પાસે કોઈ શબ્દો જ નથી। છેવાડાના ઘર સુધી
જે વ્યક્તિ છેવાડાનો હોય, છેવાડાનું ઘર જેનું હોય, એવી વ્યક્તિ જે સંસ્થા ચલાવતી હોય, એવા લોકોને જો આવો એવોર્ડ મળે તો ખૂબ જ આનંદ છે. અને એનો અમને ખૂબ જ આનંદ છે કે છેવાડાના સમાજ સુધી આ સરકાર પહોંચી છે અને જે કામગીરી કરે છે એને પ્રોત્સાહિત કરવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ મધુભાઈ પરમાર, હું એડવોકેટ છું અને વાલ્મીકી વિકાસ સંઘનો ટ્રસ્ટી છું. મધુભાઈ શું જણાવો છો, આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? આ એવોર્ડ ફક્ત આ સંસ્થાને નહીં પણ આ સમાજને આપવામાં આવ્યો છે. અને વાલ્મીકી વિકાસ સંઘ જે સંસ્થા છે એ અતિ પછાત સમાજની અંદર જે છેવાડાના માનવીમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક જાગૃતિનું કામ કરતી હતી અને એનો આ એવોર્ડ આ સમાજને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલો છે.